अस्सलाम वालेकुम जी के एम बी पी एस डिजिटल शिक्षण सेवा में आप सौ स्वागत है। धोरण बे विषय से कल्लोल एनी अंदर आप अभ्यास कर रहा है पार्ट ए जेनु नाम है शरणाई ढोलक ने रंग स्वाध्याय पोथी में अत्यार सुधी आप 19मा प्रश्न सुधी अभ्यास करियो छे। आज आप आग अभ्यास करीशू 20मा प्रश्न जुओ पशु पंखी की खोराक लेवानी टेवनुं अवलोकन करो अने मुजब अभिनय करवानुं छे। तो अँ जो भैंस जे छे ए पाणीनी अंदर जीभ वडे पाणी पी रही छे, बिलाड़ी कटोरा में दूध पी रही छे जीभ वडे, अने अँ पोपट जे पोतानी चांच वडे अँ जमरूख खाई रही छे, हिस्कोली अखरोट खाई रही छे जे तमे चित्रमां जोई शको छो। चलो 21मो प्रश्न जोईशुं जेमां वाँचो अने जोई जोईने लखवानुं छे। जेम के लख्युं छे जपो थपो काकरा धक्को मुठ्ठी आंबली पट्टी एको मंदिर बुट्टी चड्डी अने खंजरी, बराबर। आ रीते जे शब्दों आप्या छे ए वाचन साथे तमारे जोई जोईने लखवाना छे। प्रश्न नंबर 22 जोईए, वाँचो अने जोईने लखो। अहीं जे लखायुं छे आज चित्र देखाय छे कि डब्बा में शू देखाय छे लाडू, तो डब्बा में लाडू छे। तो अहीं जे बने जगह तमने आपेली छे बे लीटी में तमारे एक ज शब्द बे वार लखवानुं छे कि डब्बा में लाडू छे। तमारे लखता पण जवानुं छे अने बोलता पण जवानुं छे। तो चलो जोईए लखीने। तो जो आ रीते लख्युं छे ने डब्बा में लाडू छे, डब्बा में लाडू छे। एवी रीते अहीं छे पीयूष पासे डड़ो छे, तो तमारे अहीं लखवानुं छे पीयूष पासे डड़ो छे। तो बंने लीटी में आवी जाए एवी रीते तमारे लखवानुं छे, ऊपर अने नीचे एक ज वाक्य बे वार लखवाना छे। तो आगळ जोईए શ્રીકૃષ્ણના માથે મુગટ છે, બરાબર। ચિત્રમાં પણ જોઈ શકો શ્રીકૃષ્ણના માથે મુગટ છે, એનો બે વાક્ય અહીંયા લખવાના છે, નીચે બે વખત લખવાના છે એક જ વાક્યને, બરાબર। રાજાઓ યજ્ઞ કરતા હતા, તો અહીંયા પણ બે વાર લખીશું રાજાઓ યજ્ઞ કરતા હતા। ગામમાં ઘણા ડુક્કર હતા, તો આ રીતે ગામમાં ઘણા ડુક્કર હતા એક જ વાક્યને તમારે આપેલી બંને લીટીમાં બે વાર લખવાના છે। તો તમે આ રીતે જોઈ શકો છો વિડીયોમાં। આગળનો પ્રશ્ન જોઈશું જેમાં છે વાંચો અને જોઈને લખો। અહીંયા પણ તમારે વાંચન પણ કરવાનું છે અને જોઈ જોઈને લખવાનું છે। તો ચાલો આપણે જોઈએ લખીને। તો જુઓ બાળકો, આપણે અહીંયા જે લખેલો છે શબ્દ શ્રીમંત, તો અહીંયા લખાયું શ્રીમંત। વિજ્ઞાન વિજ્ઞાન, પરીક્ષા પરીક્ષા, ઋગ્વેદ ઋગ્વેદ, લક્ષ્મણ લક્ષ્મણ, અક્ષર અક્ષર, પક્ષી પક્ષી, પ્રદક્ષિણા પ્રદક્ષિણા, સાપ સાપ, શ્રીદેવી, તો અહીંયા પણ લખ્યું છે શ્રીદેવી। પછી જુઓ શ્રદ્ધા, ઋતુ, રક્ષણ, જ્ઞાનકોશ અને દ્રાક્ષ। આ રીતે જે આપણે પ્રશ્ન 23 ઉપર શબ્દોનું વાંચન અને એને જોઈ જોઈને જોડણી જ ખાસ જોઈજો અને ખાસ જોડણી ઉપર ધ્યાન આપશો અને જોઈને વ્યવસ્થિત સારા અક્ષરે પેન્સિલથી લખવાનું છે। તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 24। જો બાળકો, પ્રશ્ન નંબર 24 ફકરો વાંચી શ્ર ક્ષ અને જ્ઞ મૂળાક્ષરો જેવા આવતા હોય તેવા શબ્દો શોધી નીચે લખો। એક રાજા, તેનું નામ શ્રીધર, બરાબર। શું હતું? શ્રીધર, ધ ધજાનો ધ છે। એક રાજા, તેનું નામ શ્રીધર, તે ક્ષત્રિય હતો, તેને એક રાણી, તેનું નામ પ્રજ્ઞા, બંનેને ભગવાન પર ખૂબ શ્રદ્ધા। રાજા ધર્મપરાયણ, રાજાએ ખૂબ યજ્ઞ કર્યા, જ્ઞાનનો ભંડાર, ઋષિઓને માન આપે ને દુશ્મનોને ક્ષમા, વૃક્ષોની પૂજા કરે, પક્ષીઓને ચણ નાખે, રાજા શ્રમનું મહત્ત્વ સમજે, પ્રજા પણ શ્રમનું મહત્ત્વ સમજે, તેથી પ્રજા સુખી હતી, બરાબર। આ ફકરામાં શું કહેવાયું છે કે જેના રાજાની વાત કરી છે, રાજાનું નામ છે શ્રીધર, તેની પત્ની હતી, જે રાજા હોય એની પત્ની એક રાણી કહેવાય, એનું નામ હતું પ્રજ્ઞા,
બંનેને શું હતી, કૃપ શ્રદ્ધા ભગવાન પર હતી, ધર્મમાં ખૂબ માનવાવાળા હતા, બરાબર. રાજાએ ખૂબ યજ્ઞ કર્યા અને શું કરતા હતા, જ્ઞાનનો ભંડાર. એમની પાસે ઘણું બધું જ્ઞાન હતું, નોલેજ હતું, બરાબર. જ્ઞાનનો ભંડાર હતો એમની પાસે. ઋષિઓને શું કરે, માન આપે, અને દુશ્મન હોય એને શું કરે, માફ કરે, ક્ષમા આપે. વૃક્ષોની પણ પૂજા કરે. પંખી જે હોય, પંખીઓ પક્ષીઓ છે, એને શું નાખે, દાણા આપે, દાણા ચણ, બરાબર. ચણ એટલે ખાવાનું આંખે. રાજા શ્રમનું મહત્ત્વ સમજે, એટલે કે મહેનતનું મહત્ત્વ સમજે, તો એની પ્રજા પણ મહત્ત્વ મહેનતનું સમજે છે, તો પ્રજા કેવી છે, સુખી છે. તો ચાલો હવે જોઈએ શ્ર, ક્ષ અને જ્ઞ ક્યાં ક્યાં આવ્યા. એના નીચે આપણે પેન્સિલથી લીટી કરીને શબ્દો એના પરથી લખવાના છે. તો બાળકો તમે જોઈ શકો છો, મેં ક્ષ, ક્ષ અને જ્ઞ પર અંદરની શબ્દ આગળ શબ્દને નીચે પેન્સિલથી લીટી કરી છે, અંડરલાઈન કરી છે, બરાબર. તમે વક્રમાં જોઈ શકો છો. હવે અહીંયા જે છે શ્ર, ક્ષ અને જ્ઞ, આ જે અહીંયા આપેલા છે આ ત્રણેય, એના જે વિભાગ પાડેલા છે એના નીચે જે આવે છે શ્ર, તો શ્રથી શ્રવણવાળા, શ્રવાળા જે છે એના શબ્દો આવતા હોય અહીંયા લખવાના છે, ક્ષ પરથી આવતા શબ્દો અહીંયા લખવાના છે, અને જ્ઞવાળા શબ્દો અહીંયા લખવાના છે. તો ચાલો જોઈએ, લખીએ. તો જુઓ બાળકો, શ્રથી આવતા શબ્દો શ્રાવણ, શ્રેણી, શ્રીવાન, શ્રમ, શ્રીધર. ક્ષ, ક્ષત્રિયનો ક્ષથી શરૂ થતા શબ્દ ક્ષમા, ક્ષત્રિય, વૃક્ષ અને પક્ષી. જ્ઞથી શરૂ થતા શબ્દો જ્ઞાન, પ્રજ્ઞા, વિજ્ઞાન અને યજ્ઞ. હવે જોઈએ 25મો પ્રશ્ન, જેમાં નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તમને નમૂનો આપ્યો છે કે પાણી એ શબ્દ છે, એના પરથી વાક્ય બન્યું છોડને પાણી પીવડાવો. તો એવો બીજો શબ્દ છે બાગ, એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. શું બનશે, બાગમાં ઘણા છોડ છે, બાગમાં ઘણા ફૂલો છે, પણ ચાલે, કોઈ પણ બનાવો, પણ શબ્દ બંધ બેસતો હોવો જોઈએ વાક્યને. તો જુઓ, બીજો શબ્દ છે બાગ, બાગમાં રંગબેરંગી ફૂલો હોય છે, આ રીતે વાક્ય બનાવ્યું, બરાબર. પેટી, પેટીમાં ઘણા જ ઉંદરો હતા. ડગલો, વાંસળીવાળાએ પીળો ડગલો પહેર્યો હતો. એક દિવસ, બરાબર, દિવસ છે તો દિવસ પરથી વાક્ય, એક દિવસ ગામમાં વાંસળીવાળો આવ્યો. હજાર, વાંસળીવાળાને ગામના લોકોએ 1000 રૂપિયા આપ્યા. રસ્તો, વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો. ટોપી, વાંસળીવાળો ટોપી, વાંસળીવાળાએ લાલ ટોપી પહેરી હતી. નદી, વાંસળીવાળો નદી ઓળંગી ગયો. વાંસળી, વાંસળીવાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. તો બાળકો, આજના વિડીયોમાં આપણે 20 થી 25 સુધીના પ્રશ્નોની જવાબ સાથે ચર્ચા કરી છે. તમે બાળકો પેન્સિલથી સ્વાદે પોતીમાં લખશો અને જોડણી ઉપર ખાસ ધ્યાન આપશો અને સારી રીતે લખશો. આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીશું. થેન્ક યુ.